नमस्ते विद्यार्थी मित्रों, मां सरस्वती शिशु कुंज ओंगोला तरफथी तमारो हार्दिक स्वागत करू छू। आजे आपणे धोरण 1 विषय हिंदी विषयांक छे, आप शुं शीखी रह्या छे? हां सरस, व्यंजन विषयांक छे। व्यंजन कयो व्यंजन આવશે? हां आपणे अगाऊ क्लास नी अंदर कयो व्यंजन शीख्या छे बोलो। वेरी गुड सरस, व। कयो? वसे बकी। तो आज अपने फरी अपने यह पुनरावर्तन कर लिए कि व पछी कयो स्वर कयो व्यंजन आवशे, बराबर? तो अहीं आपणे छे क, क ख ग ग च छ ज ज ट ठ ड ढ अण ट ठ ड न प ख ब भ म य र ल ने ब। તેના પછી કયો આવે? લ, વ અને સ આવશે। કયો આવશે? સ। સ સે સરવર, સ સે સરવર, ખ સે કમળ, ખ સે ખરગોશ, ગ સે ગમલા, ખ સે ઘર, ચ સે ચીલિયા, છ સે છાટા, જ સે જગ, જ સે ઝંડા, ટ સે ટમાટર, થ સે ઠઠેરા, ન સે ડમરૂ, ઢ સે ઢક્કણ, અણ સે ફળ, ટ સે તરબૂચ, થ સે થર્મસ, ડ સે દરવાજા, ધ સે ધનુષ, ન સે નળ, પ સે પટ્ટ, ફ સે ફળ, બ સે બકરી, ભ સે ભગત, મ સે મગર, ય સે યજ્ઞ, ર સે રથ, લ સે લડકા, વ સે વકીલ અને સ સે સરવર। તો આજે આપણે વ્યંજન સ કી સમજ ઓર ઉસકી પ્રવૃત્તિયાં, એટલે કે તેની વધારે પ્રવૃત્તિ આપણે જોવાના છે, તેની સમજ લેવાના છે કે સ સે સરવર, સરવર નો સ આજે શીખવાના છે, બરાબર? સ સે સરવર અને સ સે શું થાય બીજું? હા તમારે શતરંજ હોય ને એ, બરાબર? સ સે સરવર, સરવર નો સ, ખ્યાલ આવ્યો? તો અહીંયા આપે છે મે સ, તો તમારે યાદ રાખવાનું સ સે શું થાય? સ સે સરવર। તો સ ને શું કરે? સ ઓળખી ગયા અને શું કહેવાય? સ સગીઓ હોય એને ઉપર બોલ્ડ માર્યું, પછી આમ કરીને અહીંયા બોલ્ડ રૂપે આમ કરીને પાછળ લીધી, ઉપર લીધી, બધે સ। તો અહીંયા અજી અંદર આ કવિ ઓળખી ગયા। તો ચલો અહીં અંદર કેટલાક વ્યંજન આપે છે, એની અંદરથી તમારે શું કરવાનું છે? સ ને શોધીને તેની ઉપર બોર્ડ બનાવવાનું છે। ચલો શોધી કાઢો। હા અહીંયા છે, શું કરીશું? હા પછી ફોર પેટ વધારે કાઢીને સાતરાજી બની શકે।
કરીને આમ સમજે પડી આમ કરીને આમ એક રાજ ઉપાડી આવે છે નીચે બરાબર આમ સસે સરવર એ ફરીને લખું છું સસે સરવર સો 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 જો અહીંયા આપણે ટેક્સ્ટ બુક ની અંદર પઢો ઓર લખો વાંચો અને લખો સ સરબત નો સ બરાબર સ સરબત સરબત તો અહીંયા શું બાકી છે સ લખવાનું બ ર બ ત તો આગળ સ લગાવે તો બની જાય સરબત તો અહીંયા જે સ આપ્યું છે એ તમને લખતા આવડી જાય એટલે અહીંયા સ આપણે લખવાનો છે સરબત તેનું નામ બની ગયું સરબત બરાબર પછી છે સ ઢૂંઢકર ઉસ પર ગોર બનાવો આ જે પ્રવૃત્તિ છે મેં તમને બોર્ડ ઉપર સમજાવી છે સમજાવી છે ને હા તો તમારે ટેક્સ્ટ બુકની અંદર તમારે લખી દેવાનું છે સ ક્યાં છે અહીંયા શું કરીશું ઉપર ગોર બનાવીશું બીજો સ શોધી કાઢો હા અહીંયા પડી ગઈ ખબર તો આપણે શું કર્યું અહીંયા બધા જ સ શોધીને તેની ઉપર ગોર બનાવ્યું પછી છે પડો રંગ ભરો બિંદુઓ કો મિલાવો ટપકાને જોડો તો અહીંયા શું છે જો સ દેખાય છે ને હા પછી અહીંયા રંગ પૂરવાનો છે તમને રંગ પૂરતા આવડે જ છે બધાને સરસ મજાના તમારે રંગ પૂરવાના છે આની અંદર કોઈ પણ કલર તમારે પૂરવાનો છે તમને ગમતો હોય એવો બરાબર પછી છે અહીંયા સ તો પહેલાં જો અહીંયા આપ્યું છે એકડો આપ્યો છે બગડો તગડો અને ચગડો તો એકરેથી લઈને આપણે જઈશું બે પાસર બરાબર બે પાસે ગયા ને આપણે બેથી પછી ડાયરેક્ટ નીચે ઉતરીશું સમજણ પડી ગઈ હા તો આ રીતે લખાય સ પછી અહીંયા ત્રણથી નીચે આવીશું એટલે ઊભી લીટી પછી ચારથી આડી લીટી ખ્યાલ આવ્યો તો આ રીતે સ લખવાનો છે તમને ના ફાવે તો વારંવાર ગૂંટવાનું છે ફરી જો પઢો ઓર લખો એ તમને મેં લખતા બોર્ડ પર શીખવાડ્યું છે ને હા આમ કરીને આમ બરાબર આ જે ટપકાશે તમે જોડશો એટલે તમને સ લખતા આવડી જશે ખ્યાલ આવ્યો બરાબર તમારે આખું લખી દેવાનું છે ફરી જોઈએ એની પ્રવૃત્તિ જુઓ સકો સસે શરૂ હોને વાલે ચિત્રો કે સાથ જોડો તો અહીંયા જે સર્કલ આપ્યું છે એની અંદરથી શું શોધવાનું છે હા સથી જે શબ્દ શરૂ થતા હોય તેવા ચિત્રને શોધીને તેને જોડવાનું છે પહેલાં છે વકીલ તે વકીલ સથી શરૂ થાય છે ના વથી શરૂ થાય છે ફરી જુઓ શરીફા શરીફા તમે ખાવ છો ને તમને બહુ ભાવે છે ને હા હવે શું કરીશું તેને જોડીશું કારણ કે તે શબ્દ સથી શરૂ થાય છે ફરી જુઓ સરબત હા સરબત પણ સથી શરૂ થાય છે એટલે તેની સાથે જોડીશું લહસુન સથી થાય છે ના લથી થાય છે પછી જુઓ સતરંજ અહીંયા સથી શરૂ થાય છે એટલે સતરંજને આપણે શું કરીશું તેની સાથે જોડીશું પછી ઘડિયાળ તે સથી શરૂ થાય છે ના સરલમ સલ ગમ સલગમ તો સલગમ કઈથી શરૂ થાય છે સથી તો શું કરીશું તેની સાથે જોડીશું ખ્યાલ આવ્યો જે શબ્દો સથી શરૂ થતા હતા એટલે આપણે તેની સાથે આપણે જોડ્યું ચલો જુઓ બીજી પ્રવૃત્તિ અહીંયા સ કે નીચે રેખા ખીચો એટલે અહીંયા જે શબ્દો આપ્યા છે એની અંદર સ શોધવાનું છે સ
તેને નીચે લીટી કરીશું, અહીંયા છે, બીજો ક્યાં છે, હા અહીંયા. શરીફા, આકાશ, શહર, દેશ, સંકરણ ને સહનાઈ, તો સ ક્યાં છે, અહીંયા છે, બરાબર. શું કરી આપણે શોધી કરે ને, સ શોધીને આપણે તેની નીચે લીટી કરી. ફરી જુઓ, અહીંયા મેં તમને પ્રવૃત્તિ જે છે આ બોર્ડ ઉપર મેં તમને સમજાવ્યું છે. સસે અલગ વર્ણ પર ક્રોસ કરો. આ જે બોક્સ છે એની અંદરથી સ થી જે અલગ વર્ણ હોય તેની પર આપણે ક્રોસ કરવાનું છે. સ છે તો રપ કરીશું, બીજું ક્યાં છે, આની પર, પછી આની પર, આની પર, આની પર, સ છે, એની પર, આની પર. જો બધા સ થઈ ગયા ને, હા. ફરી છે પ્રવૃત્તિ, પઢો ઓર લીખો. પહેલાં શું આપ્યું છે અહીંયા આગળ જુઓ, શરીફા. શું કરીશું, શરીફા. સ લખવાનું છે, રી અને ફા આપ્યો છે તો આગળ સ લગાવીશું. જો ડોટ ડોટ પણ તમને આપ્યા જ છે, ફરી આખું લખીશું સ, બરાબર. પછી સહદ એટલે કે મધ ભાવે છે ને, હા, તો સ લખીશું, ફરી આખો સ લખીશું. સલગમ, બીટ તમને ભાવે છે ને, બીટ, બીટને શું કહીશું, સલગમ, હિન્દીમાં સલગમ કહેવાય. અહીંયા સ લખીશું, ફરી અહીંયા સ લખીશું. ખ્યાલ આવી ગયો મેં જે લખ્યું, તમને બધાને પ્રવૃત્તિ આવડે જ છે તે તમારે લખવાનું છે. શતરંજ, શતરંજનો સ બાકી છે અહીંયા એટલે લખી દઈએ. ફરી તરંજ આપ્યું છે, આગળ સ લગાવીએ એટલે શતરંજ બની જાય, બની જાય ને, સરસ. ચલો જુઓ બીજી પ્રવૃત્તિ, શબ્દ મેસે સ ઢૂંઢ કર ઉસ પર ગોર બનાવો. એટલે શબ્દ જે આપ્યા છે એની અંદર સ શોધીને ગોર બનાવવાનું છે. સંકટ, તો સ ઉપર સર્કલ કર્યું ને. આકાશ, તો સ ક્યાં છે, અહીંયા છે, શું કરીશું, ગોર બનાવીશું. શહર, સ ક્યાં છે, પહેલો જ, એની પર ગોર બનાવીશું. બીજો કહેશે, ચલો શોધો, હા, દશહરા, બરાબર. તો કઈ છે, સ અહીંયા છે, બનાવ્યું ને, હા. તમે બધા જ સને શોધીને તેની ઉપર આપણે ગોર બનાવ્યું, સમજણ પડી ગઈ, હા. જ્યાં સની પ્રવૃત્તિ તમને આવડે જ છે બધાને, બરાબર. તો આશા રાખો કે તમને સમજણ પડી હશે, બરાબર. તો એના પછીનો જે વ્યંજન છે, સ, ફરી સ, બરાબર, સ, ષટ્કોણનો સ, એ આવતા તાસની અંદર આપણે શીખીશું અને સમજીશું. તમને સ સરબતનો સ આવડી ગયો ને, સરસ. તો બધાએ વારંવાર ગૂંટવાનું છે, બોલવાનું છે, અને જે પ્રવૃત્તિ છે એ તમારે કરવાની છે સરસ રીતે, અને બધાએ ધ્યાનથી જોવાનું છે, હા. આશા રાખું કે તમને સમજણ પડી હશે. થેન્ક યુ.